नमस्कार विद्यार्थी मित्रों, सत केवल विद्या मंदिर में आप सर्व विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। मां हूँ छू बिंदिया सावलिया, धोरण 11 साइंस, क्वालिफिकेशन एमएससी बीएड, सब्जेक्ट रसायण विज्ञान, यूनिट नंबर 1 जेनु नाम है रसायण विज्ञानी केटलिक पायानी संकल्पनाओ। एनी अंदर आज टॉपिक भरवाना है अपने रसायण विज्ञानी अगत्यता और द्रव्यों स्वभाव, बराबर। तो आप चालू करीशू रसायण विज्ञानी केटलिक पायानी संकल्पनाओ। तो रसायण विज्ञान कहवाई है कोने? सौ प्रथम तो आपने ए प्रश्न अपना मन में उद्भवव जो है तो कि वॉट इज केमेस्ट्री, रसायण विज्ञान कोने कहे छे? तो कुदरती और कृत्रिम पदार्थनी संरचना बंधारण और तेना गुणधर्मो साथ संकळायेला विज्ञान ने शू कहवाई छे? रसायण आवे छे। ज्यारे रोआल्ड होफमैन नामनो जे वैज्ञानिक छे एना मते रसायण विज्ञान कोने कहेवाय छे? तो के रसायण विज्ञान अणुओ अने तेमना रूपांतरण से। तो के अणु एक करता वधारे परमाणुओ जोड़ाय अने शुं बनावशे? अणु बनावशे। अने एमनुं रूपांतरण एटले के अणुओ एक करता वधारे अणुओ निश्चित प्रमाणमां भेगा थशे अने जे अलग पदार्थ ज बनशे, बराबर। तो शुं थशे? अणुओनुं रूपांतरण विज्ञान नहीं कि जे आपणे केमिस्ट्रीनी अंदर जे पीरियोडिक टेबल आवे छे जेने कहेवाय छे आवर्त कोष्टक, बराबर छे। तो ए जे 100 जेटला तत्व नहीं परंतु एमांथी आपणे अलग बीजा पदार्थो पण बनावी शकीए छीए, परंतु तेमांथी रचाता असंख्य वैविध्यसभर अणुओनुं विज्ञान छे, बराबर छे। तो हवे आजे रसायण विज्ञाननी अंदर आपणे जे द्रव्यना जे पाया कह्या छे के परमाणु अने अणु, बराबर छे। परमाणुओ जोड़ाय अने शुं बने छे? अणु बने छे, बराबर छे। हवे आपणे जे केमिकल एनो उपयोग थतो जोवा मळे छे एना विशे जोईशुं। तो रसायण विज्ञाननो उपयोग आपणने क्यां क्यां थतो जोवा मळशे? आपणे ज्यारे सवारे उठीए ત્યારથી આપણે એનો ઉપયોગ કરતા આવીએ છીએ, સવારે ઉઠીએ, બરાબર। એટલે આપણે ટૂથપેસ્ટમાં એ પણ કેમિકલ એ પણ એમાંથી જ બનેલું છે, રાઈટ। પછી સોપ એ પણ એમાંથી જ બનશે, રાઈટ। તો આપણે જ્યારે ઉઠીએ ત્યારથી આપણે બધું જ કેમિકલ સાથે જ આપણે પ્રક્રિયા થતી હોય છે, બરાબર છે। પછી હવામાનની આગાહી તરાહો કરવા માટે, બરાબર। પછી મગજની કાર્યવાહી એટલે કે જ્યારે આપણે કોઈ પણ વસ્તુ લાગે છે ત્યારે શું થશે કે આપણે આપણા જે ચેતાપેશી છે, બરાબર, ચેતાકોષો એ તરત આપણા મગજને સંદેશો પહોંચાડશે, બરાબર છે। અને પછી આપણા કે મગજની આપણે બોડીમાં કેમિકલ રિએક્ટ થશે, રાઈટ। તો એ આપણને શું થશે કે ત્યાં પેઇન કરશે, એને કે દુખાવો કરશે, બરાબર। તો એ પણ શું છે? એક વન ટાઈપ ઓફ કેમિકલ પ્રોસેસ। પછી કોઈ ખાતર બનાવવા માટે, એસિડ બનાવવા માટે, ક્ષાર, ડાઈઝ, પોલિમર, પછી ઔષધીય ક્ષેત્રે સાબુ બનાવવા માટે, બરાબર, ધાતુ, મિશ્ર ધાતુ, બધી જ જગ્યાએ શેનો ઉપયોગ થાય છે? આપણને કેમિકલ એટલે કે રસાયણ વિજ્ઞાનનો ઉપયોગ થતો જોવા મળે છે। પછી વાહન વ્યવહારમાં યુઝ કરીએ છીએ આપણે ઘર વપરાશમાં ઈંધણ તરીકે એલપીજી, બરાબર છે। જો હવે આ જે એલપીજી આપણે સિલિન્ડર છે એની અંદર આપણે શું ભરવામાં આવે છે કે જેના લીધે આપણે ગેસ લીકેજ થતો હોય તો આપણને સ્મેલ આવે છે, તો એ કયો હોય છે? ઇથાઇલ મરકેપ્ટન હોય છે, જેના લીધે આપણને ખબર પડે છે કે ગેસ લીકેજ છે, રાઈટ। તો આ જોયું આપણે રસાયણ વિજ્ઞાનની અગત્ય, બરાબર છે। એનું આપણે કીધું કે ઔષધીય ક્ષેત્રે પણ એનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે। તો આપણે એ જોઈએ તો કે સિસપ્લેટિન અને ટેક્સોલ આ જે ઔષધિઓ છે જે કેન્સરની સારવારમાં ઉપયોગી છે, જ્યારે AZT એનું નામ છે એઝિડોથાઇમિડિન, કે જે એઇડ્સની સારવાર માટે ઉપયોગી છે। પછી આપણે જોયું કે પર્યાવરણ ક્ષેત્રે પણ રસાયણ વિજ્ઞાનનો વધારે પ્રમાણમાં ઉપયોગ થતો જોવા મળે છે, બરાબર છે। તો જ્યારે આપણે એર કન્ડિશનર અને જે રેફ્રિજરેટર છે એમાંથી આપણે શું એ કરે છે વાતાવરણમાં CFC ક્લોરોફ્લોરોકાર્બન નામનું રસાયણ છોડશે, બરાબર। જો હવે એ કાર્બન ડાયોક્સાઇડ એ જે ક્લોરોફ્લોરોકાર્બન એટમોસ્ફિયરમાં જશે તો શું થશે કે ઓઝોન સ્તરમાં ગાબડું પડેલું જોવા મળશે, જે આપણે આગળના ધોરણમાં ભણી ગયા છીએ। તો ત્યારે કેવી પોઝિશન થશે? તો કે જે સૂર્યમાંથી નીકળતા જે પારજાંબળી કિરણો છે પૃથ્વી
पृथ्वी सुधी पहुँचे एटले मनुष्यों ने प्राणियों ने अलग अलग लीविंग थिंग्स है बराबर ए बधाने शू थशे થતા જોવા મળશે બરાબર છે. તો આ અસર નિવારવા માટે પણ આપણે એક કેમિસ્ટ્રીનો જ પેટા પ્રકાર છે કે જેને કહેવાય છે ગ્રીન કેમિસ્ટ્રી, એનું નામ છે હરિત રસાયણ વિજ્ઞાન, બરાબર છે. તો એ શું કરશે કે એની જગ્યાએ એને જે સીએફસીને બદલે શું ઉપયોગમાં લીધેલું છે, HFC 134 એનું નામ છે 1112 ટેટ્રાફ્લોરોઇથેન, બરાબર. આ એને વપરાશમાં આની જગ્યાએ વપરાશમાં લેવામાં આવે છે. પછી આવશે જે ગ્રીન હાઉસ વાયુઓ, બરાબર છે. હવે પોલ્યુશન વધશે તો ગ્રીન હાઉસ વાયુઓમાં કાર્બન ડાયોક્સાઇડમાં વધારો થશે, બરાબર. તો આજે ગ્રીન હાઉસ વાયુઓ કયા કયા છે, તો કે મિથેન યાને કે CH4, કાર્બન ડાયોક્સાઇડ CO, પછી N2O એટલે નાઇટ્રસ ઓક્સાઇડ અને ક્લોરોફ્લોરોકાર્બન. આ બધા કયા ગેસીસ છે, ગ્રીન હાઉસ ગેસીસ, બરાબર છે. દ્રવ્યનો સ્વભાવ, બરાબર. તો દ્રવ્ય કોને કહેવાય છે, તો કે કોઈ પણ વસ્તુ કે જે દળ અને કદ ધરાવે તેને શું કહેવાય છે, દ્રવ્ય કહેવાય છે. તો દળ કોને કહેવાશે, તો કે પદાર્થમાં સમાયેલા દ્રવ્યના જથ્થાને શું કહેવાય છે, દળ કહેવાય છે. અને એનો SI એકમ શું આવશે, કિલોગ્રામ. જ્યારે અવકાશ એટલે કે જગ્યા રોકે છે તો એને શું કહેવાશે, કદ, એ પદાર્થનું કદ કહેવાય છે, બરાબર. કદનું એકમ શું આવશે, મીટર ક્યુબ, બરાબર છે. તો હવે આપણે એના એક્ઝામ્પલ, એ તો આપણને ખબર જ હોવી જોઈએ, બોટલ, પેન, પેન્સિલ, બુક, ટેબલ, હવા, પાડું, મકાન, એ બધા શું છે, તો કે દ્રવ્ય જ કહેવાશે ને, કારણ કે દળ પણ ધરાવે છે અને જગ્યા પણ રોકે છે, અવકાશ એટલે કે જગ્યા, બરાબર છે. તો હવે આપણે જોઈશું દ્રવ્યનું વર્ગીકરણ. તો દ્રવ્યનું વર્ગીકરણ આપણે બે રીતે કરી શકીએ છીએ, ભૌતિક અવસ્થાના આધારે અને રાસાયણિક બંધારણના આધારે. તો વાયુ જ્યારે એના બે પ્રકાર પડશે, શુદ્ધ પદાર્થ અને અશુદ્ધ પદાર્થ એટલે કે મિશ્રણ. પાછા જે શુદ્ધ પદાર્થો છે એના પાછા બે પેટા પ્રકાર છે, તત્વ અને સંયોજન. જ્યારે મિશ્રણ છે એટલે કે અશુદ્ધ પદાર્થ છે, બરાબર, એના બે પ્રકાર છે, સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ, બરાબર છે. તો હવે આપણે જોઈશું ભૌતિક અવસ્થાના આધારે વર્ગીકરણ. તેમાં ત્રણ આપણે લાઇનમાં જોતા જઈશું, ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા. તો ઘન અવસ્થામાં પદાર્થ છે એને ચોક્કસ કદ અને નિશ્ચિત આકાર હોય છે, જે આપણને ખબર જ છે, આપણે આજુબાજુ ઘણી ઘન પદાર્થો જોવા મળે જ છે. જ્યારે પ્રવાહી અવસ્થાને ચોક્કસ કદ હોય છે, જ્યારે નિશ્ચિત આકાર હોતો નથી, કારણ કે એને તમે જે પાત્રમાં નાખો એ પાત્ર જેવો એ આકાર ધારણ કરશે. એટલે એમ કહેવાય કે ચોક્કસ કદ હોય છે પરંતુ નિશ્ચિત આકાર હોતો નથી. જ્યારે વાયુ અવસ્થામાં પદાર્થને ચોક્કસ કદ કે આકાર હોતો નથી. સેકન્ડ પોઈન્ટ, દ્રવ્ય ઘન અવસ્થામાં દ્રવ્યના ઘટક કણો એકબીજાની ખૂબ જ નજીક ગોઠવાયેલા જોવા મળે છે, બરાબર. જ્યારે ઘનની સ્થિતિની સરખામણીએ પ્રવાહી અવસ્થામાં એકબીજાથી થોડા દૂર ગોઠવાયેલા જોવા મળશે, બરાબર. અને વાયુ અવસ્થામાં શું થશે, તો કે ઘન અને પ્રવાહી સ્થિતિની સરખામણીએ એકબીજાથી ઘણા દૂર ગોઠવાયેલા જોવા મળે છે, બરાબર છે. તો સૌથી વધુ પ્રવાહી અવસ્થામાં કણો વચ્ચે, દ્રવ્યના જે ઘટક કણો વચ્ચે આપણને થોડો અવકાશ એને કે જગ્યા જોવા મળશે છે, એકદમ કેવો હોય છે, એકબીજાથી દૂર ગોઠવાયેલા જોવા મળે છે. થર્ડ પોઈન્ટ, ઘન અવસ્થામાં તો તેમની વચ્ચેનું આંતરાણ્વીય આકર્ષણ બળ કેવું હોય છે, મજબૂત હોય છે. એટલે કે એ અણુઓને એક જે ઘટક કણો છે, બરાબર, એને એકબીજા સાથે જકડી રાખે છે, એટલે મીન્સ ભેગા રહેશે, રાઈટ. જ્યારે પ્રવાહી અવસ્થામાં આંતરાણ્વીય આકર્ષણ બળ ઘન અવસ્થા કરતાં ઓછું હોય છે અને વાયુ અવસ્થામાં આંતરાણ્વીય આકર્ષણ બળ એકદમ નહિવત હોય છે, એટલે કે હોતું જ નથી, રાઈટ. જ્યારે ફોર્થ પોઈન્ટ, ઘન અવસ્થામાં કે ઘન પદાર્થ ઉપર જ્યારે કોઈ બળ લગાડવામાં આવે છે ત્યારે શું થશે, કે તેના આકારમાં ફેરફાર થતો નથી, પણ એ શું થઈ છે, એ ઘન પદાર્થ ઉપર બળ લગાવીશ તો એ તૂટી જશે, બરાબર. તેથી તે કેવો છે, બરાબર, કારણ કે પ્રવાહી છે એનો ગુણધર્મ, બરાબર છે. હવે ધારો કે આપણે કોઈ પણ સપાટી પર આપણે પાણી ઢોળીશું તો એ ત્યાં ત્યાં નહીં રહે, બરાબર છે, એનું પ્રસરણ તો પામશે ને, બરાબર. એટલે એ શું થશે, શું કહેવાશે, કે પ્રવાહી છે એ વહનશીલતાનો ગુણધર્મ
ધરાવે છે, તેથી એનો આકાર બદલે છે, બરાબર? એટલે પ્રવાહી પદાર્થ કેવો છે? તરલ હોય છે. જ્યારે વાયુ અવસ્થામાં શું હોય છે? તો કે કણોની ઝડપી ગતિને લીધે તેમની વચ્ચેનો અવકાશ કેવો હોય છે? વધારે અવકાશ જોવા મળે છે, અને ત્યાં વાયુઓ છે એ શું કરશે? કે અન્ય વાયુઓમાં ખૂબ જ ઝડપથી પ્રસરણ પામે છે. હવે આ જે વાયુઓ છે, બરાબર, એ શું કરશે? તો કે સંકોચનનો પણ ગુણધર્મ ધરાવે છે, બરાબર છે. હવે જે ધારો કે ઘન પદાર્થનું ઉદાહરણ જોઈએ, તો ઘન પદાર્થમાં શું લઈએ આપણે? બરફ, લોખંડ, બરાબર છે, રબર, કોઈ પણ ઉદાહરણ લઈ શકીએ. પછી પ્રવાહીમાં પાણી, બેન્ઝીન, આલ્કોહોલ, બરાબર, કોઈ પણ લિક્વિડ લઈ શકીએ. વાયુમાં શું હશે? હવા, બરાબર છે. હવે આપણે જોઈએ કે જે એલપીજી છે, લિક્વિફાઈડ પેટ્રોલિયમ, ઉપયોગમાં લઈએ છીએ, બરાબર છે, તો એની અંદર શું કરવામાં આવે છે? કે ઊંચા તાપમાને જે બ્યુટેન અને પ્રોપેન છે એને પ્રવાહીમાં એનું રૂપાંતરણ કરીને અંદર ભરવામાં આવે છે. જ્યારે વાહનોમાં ઈંધણ તરીકે કોનો ઉપયોગ થાય છે? સીએનજી, બરાબર છે, સેન્ટ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. પછી હજી આપણે વેલ નોન એક્ઝામ્પલ જોઈએલું છે કે કોઈ આજુબાજુના ઘરમાંથી મસ્ત રસોઈ બનતી હોય તો એની સ્મેલ આપણા ઘર સુધી પહોંચે છે, બરાબર છે. કારણ કે એનું રીઝન શું છે? તો કે વાયુ અવસ્થામાં જે કણો છે એ કેવા હોય છે? એની વચ્ચેનું આંતરાકર્ષણ બળ કેવું હોય છે? એકદમ નહીવત, યાને કે હોતું નથી એમ કહીએ તો પણ ચાલે, રાઈટ? એટલે બાજુના ઘરમાં કંઈ પણ વસ્તુ બને છે એની સ્મેલ આપણા ઘર સુધી પણ આવશે, બરાબર છે. તો આ ઘન અવસ્થા, વાયુ અવસ્થા અને પ્રવાહી અવસ્થા, બરાબર. હવે એ પદાર્થ ઉપર તાપમાન અને દબાણની શું અસર થઈ છે એ જોઈએ આપણે. તો તાપમાન અને દબાણની અસર શું થશે? તો કે એ પરિસ્થિતિની જે અવસ્થા છે એમાં બદલાઈ જશે, પદાર્થ છે, બરાબર, એને ગરમ કરીશું એટલે કે એનું તાપમાન વધારીશું તો પ્રવાહીમાં રૂપાંતર પામશે. પ્રવાહી પદાર્થને ગરમ કરશે માંથી વાયુ અવસ્થામાં રૂપાંતર પામશે. જ્યારે વાયુ અવસ્થામાં જે પદાર્થ રહેલો છે એને ઠંડો પાડીશું એટલે કે તાપમાન ઘટાડીશું તો એ પ્રવાહી પદાર્થમાં રૂપાંતર પામશે, અને પ્રવાહીનું તાપમાન ફરીથી ઘટાડતા એ ઘનમાં રૂપાંતરણ પામશે, બરાબર છે. તો આનું બેસ્ટ એક્ઝામ્પલ આપણને બરફ ખબર હોવી જોઈએ, રાઈટ? તો બરફ જે છે એ કયા અવસ્થામાં છે? ઘન અવસ્થામાં. હવે જ્યારે એને ફ્રીઝરમાંથી બહાર કાઢીશું ત્યારે એ શું કરશે? કારણ કે બહારમાં એટમોસ્ફિયરમાં એટલી તો હીટ હોવાની જ, રાઈટ? તો એ શું થશે? કે એ ટેમ્પરેચર સાથે સેટ થવા માટે એ બરફ છે એ પીગળવા લાગશે, બરાબર. એટલે તાપમાન વધ્યું એટલે પ્રવાહીમાં રૂપાંતર પામ્યું, અને હજી એને તાપમાન વધારે કરતાં, તાપમાનમાં વધારો કરતાં શું થશે? વાયુમાં એટલે કે બાષ્પ બનશે. હવે એ જે બને વાયુ અવસ્થામાં ફેરવાય છે એને ઠંડુ પાડીશું એટલે ફરી પ્રવાહી બનશે, અને ફરી તાપમાન ઘટાડીશું એટલે કે ફ્રીઝરમાં મૂકીશું એટલે પાછું આપણને ઘન સ્વરૂપમાં જોવા રૂપાંતર થયેલું જોવા મળશે, બરાબર છે. તો હવે આપણે જે ભૌતિક અવસ્થાના આધારે એના પ્રકારો જોયા, હવે જોવાના છે રાસાયણિક બંધારણને આધારે પ્રકાર. તો બે પ્રકાર પડે છે, શુદ્ધ પદાર્થો અને અશુદ્ધ પદાર્થો એટલે કે મિશ્રણ. તો શુદ્ધ પદાર્થોના પાછા બે પ્રકાર છે, તત્વો અને સંયોજન. જ્યારે અશુદ્ધ પદાર્થો છે એટલે કે મિશ્રણના પાછા કેટલા પ્રકાર છે? બે, સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ, બરાબર છે. તો આપણે પહેલાં જોઈશું સમાંગ મિશ્રણ, બરાબર છે. શુદ્ધ પદાર્થોમાં મિશ્રણ અથવા તો અશુદ્ધ પદાર્થો અને યાને કે મિશ્રણ પણ કહેવાશે. તો મિશ્રણ કોને કહેવાય છે? તો કે બે કે તેથી વધુ દ્રવ્યને મિક્સ કરી બનાવાતા મિશ્રણમાં પ્રત્યેક ઘટક પોતાના ગુણધર્મ કે રાસાયણિક લાક્ષણિકતા શું કરશે? જાળવી રાખશે, બરાબર છે. કોઈ ગુણધર્મ છે, ધારો કે ખાંડ હોય તો એ કેવી છે? ગળી છે, રાઈટ? તો એ પોતાનો ગુણધર્મ જાળવી રાખશે, બરાબર છે, અને રાસાયણિક લાક્ષણિકતાઓ પણ જાળવી રાખે છે. અથવા બીજી રીતે શું વ્યાખ્યા આપી શકાય? તો કે મિશ્રણ એ બે કે તેથી વધારે પ્રકારના શુદ્ધ પદાર્થો અથવા બનેલું હોય છે. આ રીતે પણ આપણે મિશ્રણની બીજી વ્યાખ્યા આપી શકીએ, બરાબર છે. હવે જે મિશ્રણ બનાવતા ઘટક પદાર્થો વચ્ચે શું હોય છે? તો કે રાસાયણિક પ્રક્રિયા થતી ન હોવાથી મિશ્રણમાંના ઘટકો છે એ પોતાનો ગુણધર્મ જાળવી રાખે છે. આપણે વ્યાખ્યામાં કીધું કે પોતાના મૂળભૂત ગુણધર્મો છે કેમ જાળવી રાખે છે? કારણ કે મિશ્રણની અંદર જે ઘટકો છે એ એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા નથી, બરાબર છે. હવે આ જે મિશ્રણ છે એને આપણે ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકીએ છીએ, જેમ કે વીણવું,
ગાળવું, ચાળવું, સ્ફટિકીકરણ, નિસ્યંદન, બાષ્પીભવન, બરાબર. પછી કોઈ બે લિક્વિડ હોય એટલે કે બે પ્રવાહી હોય તો એને અલગ કરવા માટે આપણે એક સેપરેટિંગ ફનેલ આવે, બરાબર છે. તો એ લિક્વિડ મિક્સચર છે એને એની અંદર એડ કરી દેવાનું, બરાબર. પછી એમાં બે અલગ લેયર પડતા જોવા મળશે, બરાબર. તો એ રીતે આપણે સેપરેટ કરી શકીએ છીએ, બરાબર છે. તો હવે આપણે જોઈએ સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણનો તફાવત. તો સમાંગ મિશ્રણ કોને કહેવાશે? તો કે જે મિશ્રણમાં ભાગ લેતા ઘટકો એકબીજા સાથે સંપૂર્ણ રીતે મિક્સ થઈ જાય, એટલે કે તેનું સંગઠન, યાને કે તેને શું કહેવાય છે? સમાંગ મિશ્રણ કહેવામાં આવે છે, અથવા તો એકરૂપ મિશ્રણ અથવા તો એકરૂપ દ્રાવણ પણ કહેવામાં આવે છે, બરાબર. તો આનું બેસ્ટ એક્ઝામ્પલ શું આવશે? તો કે ખાંડનું દ્રાવણ, બરાબર. ખાંડનું જે પાણીમાં આપણે દ્રાવણ બનાવીએ છીએ, રાઈટ. બીજું શું આવશે? મીઠાનું પાણીમાં બનાવેલું દ્રાવણ, આલ્કોહોલનું પાણીમાં બનાવેલું દ્રાવણ, બરાબર છે. પછી બીજું કહી શકીએ છીએ, કોઈ પણ રહે છે, ગ્લુકોઝ છે, ગ્લુકોઝ, તો એનું પણ આપણે ઉદાહરણ લઈ શકીએ. ગ્લુકોઝ એ પાણીમાં ડિસોલ્વ થવાનું જ ને, દ્રાવ્ય થવાનું, બરાબર છે. તો એ પણ શું, કોનું ઉદાહરણ આવશે? સમાંગ મિશ્રણનું. હવે સમાંગ મિશ્રણમાં આપણને જે કોઈ પણ બે પદાર્થ છે, બરાબર, એ બે વચ્ચે આપણને અલગ થતા હોય એવી કોઈ હદ રેખા જોવા મળતી નથી, બરાબર. તો આ થશે સમાંગ મિશ્રણ. પછી આવશે વિસમાંગ મિશ્રણ. તો વિસમાંગ મિશ્રણ કોને કહેવાય છે? તો કે જે મિશ્રણમાં ભાગ લેતા ઘટકો એકબીજા સાથે સંપૂર્ણ રીતે મિક્સ થતા નથી, પરંતુ તેનું ઘટક જે સંગઠન એટલે કે પ્રમાણ એ સમગ્ર મિશ્રણમાં પણ આપણને એક સમાન જોવા મળતું નથી, એવા મિશ્રણને શું કહેવાય છે? વિસમાંગ મિશ્રણ કહેવામાં આવે છે. ધારો કે આપણે ઘઉં છે, ઘઉંની અંદર આપણે કાકરા છે, બરાબર. તો એ આપણને કેવું મિશ્રણ કહેવાશે? વિસમાંગ મિશ્રણ કહેવાશે. પછી રેતી અને મીઠું એનું મિશ્રણ, એ કેવું મિશ્રણ કહેવાશે? વિસમાંગ મિશ્રણ. કારણ કે વિસમાંગ મિશ્રણની અંદર આપણને બે પદાર્થો વચ્ચે આપણને અલગ બે પદાર્થો છે અલગ પડતા આપણને જોવા મળે છે. ધારો કે ફોર એક્ઝામ્પલ આપણે પાણી અને તેલ બંને મિક્સ કરીશું, બરાબર. તો એ બંને વચ્ચે આપણે એક લેયર જોવા મળશે, બરાબર છે, પાણી અને તેલને છૂટું પાડતું. તો એ કોનું ઉદાહરણ થશે? વિસમાંગ મિશ્રણનું. તો વિસમાંગ મિશ્રણમાં આપણને બે પદાર્થોને અલગ પાડતું લેયર એટલે કે સ્તર જોવા મળે છે, બરાબર છે. તો આ આપણે થયા રાસાયણિક. હવે જોવાનું છે આપણે શુદ્ધ પદાર્થોને આધારે થતા પ્રકારો. હવે આપણે એ પદાર્થો છે એને આપણે ભૌતિક પદ્ધતિથી અલગ, બરાબર છે. હવે આપણે જોવાના છે અશુદ્ધ પદાર્થો છે, એના બે કયા કયા પ્રકાર છે? તત્વ અને સંયોજન. તો જે શુદ્ધ પદાર્થો છે એને આપણે મિક્સ કરીએ, બરાબર, તો એ શું હોય છે કે એની લાક્ષણિકતાઓ કેવી હોય છે? અલગ હોય છે મિશ્રણ કરતાં, બરાબર. અને તેનું જે સંગઠન છે એ પણ કેવું હોય છે? નિશ્ચિત હોય છે. જ્યારે મિશ્રણમાં આપણે ઘટકો છે એ ગમે તે પ્રમાણમાં મિક્સ કરેલા હોય છે અને એમનું જે સંગઠન છે એ કેવું હોય છે? બદલાતું રહેતું હોય છે, બરાબર છે. તો હવે આ જે મિશ્રણ છે, સોરી, શુદ્ધ પદાર્થ છે એને આપણે કયા કયા એક્ઝામ્પલ લઈ શકીએ? ધારો કે ગ્લુકોઝ, પાણી, સિલ્વર, બરાબર છે. તો આ શેના ઉદાહરણ આવશે? શુદ્ધ પદાર્થોના, બરાબર છે. હવે આપણે વોટર મોલેક્યુલ બને છે, બરાબર. તો એ H2O પાણીનો અણુ, બરાબર છે. તો પાણીનો અણુ છે H2O, એની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજન બે જ પરમાણુઓ જોડાયેલા છે, બરાબર. H2 એટલે હાઇડ્રોજનના બે પરમાણુ અને ઓક્સિજનનો એક પરમાણુ જોડાયેલો હોય છે, એટલે કે એનું સંગઠન કેવું છે? નિશ્ચિત છે, બરાબર છે. હવે આ જે શુદ્ધ પદાર્થો છે એને આપણે સાદી ભૌતિક પદ્ધતિઓથી અલગ કરી શકતા નથી, પરંતુ તેને અલગ કરવા માટે આપણે રાસાયણિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તો રાસાયણિક પદ્ધતિને આધારે આપણે શુદ્ધ પદાર્થોના બે પ્રકાર છે. પહેલું છે તત્વ, બીજું સંયોજન. તો આપણે તત્વ વિશે જોઈશું, બરાબર છે. તો તત્વ કોને કહેવાય છે?
तो कि जे फ्रेंच वैज्ञानिक एंटोनी लेवोइजर छे एने तत्वनी केवी व्याख्या आपेली छे, तो कि तत्व ए एक ज प्रकारना परमाणुओनो बनेलो होय छे, बराबर छे। तो हवे जे 1661 मां रॉबर्ट बॉयल नामनो छे वैज्ञानिक छे, एने सौ प्रथम तत्व शब्दनो उपयोग करेलो। तो आ जे तत्व छे ए जुदा जुदा तत्वना परमाणुओ स्वभावमां केवा होय छे, जुदा जुदा होय छे, અને દરેક તત્વ છે એને પોતાનો સ્વતંત્ર ગુણધર્મ પણ હોય છે કે જે બીજા તત્વથી સાથે મળતો નથી। હવે આજે એના એક્ઝામ્પલ જોઈએ, તો કે કાર્બન, ઓક્સિજન, સોડિયમ, હાઇડ્રોજન, બરાબર। તો એ બધા કોના ઉદાહરણ થશે, શુદ્ધ પદાર્થોના, સોરી તત્વના, બરાબર છે। તો હવે આજે જોયું આપણે તત્વ વિશે, હવે આવશે સંયોજન। તો સંયોજન કોને કહેવાશે, તો કે જ્યારે બે કે તેથી વધુ અસમાન તત્વના પરમાણુઓ નિશ્ચિત પ્રમાણમાં એકબીજા સાથે સંયોજાય, એટલે કે જોડાય, અને મળતા પદાર્થમાં રહેલા તત્વો પોતાનો મૂળ ગુણધર્મો કે રાસાયણિક લાક્ષણિકતા ગુમાવે અને તદ્દન નવા જ ગુણધર્મો ધારણ કરે, તો તે પદાર્થને સંયોજન કહે છે। તો આપણે એમાં એક્ઝામ્પલ લઈશું પાણી, વોટર મોલેક્યુલ H2O, બરાબર છે। તો જે વોટર મોલેક્યુલ છે તો એમાં જે હાઇડ્રોજન અને ઓક્સિજન બંને વાયુ તત્વો સંયોજ છે, બરાબર, અને એના સંયોજવાથી આપણને મળશે H2O, જે પાણીનો હળો મળશે, બરાબર। તો જે હાઇડ્રોજન છે એ શું કરશે, તો કે સ્ફોટક ધડાકા સાથે હવામાં સળગે છે, બરાબર। તો એ કેવો વાયુ છે, દહનશીલ। જ્યારે ઓક્સિજન છે એ શું કરશે, તો કે હવામાં જે ઓક્સિજન રહેલો છે, હવામાંના ઓક્સિજન શું કરશે, તેના દહનને સહાયક બનશે, એટલે ઓક્સિજન દહન પોષક વાયુ છે, અને એના જે અગ્નિશામક તરીકે, આગ ઓલવનાર પદાર્થ તરીકે વપરાય છે, જે દહન શામક પદાર્થ કહેવાશે, બરાબર। તો આજે હાઇડ્રોજન અને ઓક્સિજન જે ગેસિયસ ફોર્મમાં હતા, બરાબર છે, વાયુ સ્વરૂપમાં હતા, એના કોમ્બિનેશનથી શું થયું, વોટર મોલિક્યુલ બન્યું છે, કમ્બાઈન થઈને સંયોજાઈને, રાઈટ। તો એનો ગુણધર્મ કેવો છે, એકદમ અલગ છે, જે પોતાના તત્વો છે એ પોતાના મૂળ ગુણધર્મો અને રાસાયણિક લાક્ષણ એ શું કરે છે, ચેન્જ કરી દે છે, બરાબર છે। તો સંયોજન છે, બરાબર, આ જે આની અંદર આપેલા છે, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, બરાબર, કોપર, સોડિયમ, તે શું છે કે જુદા જુદા તત્વો, આ જ બે પરમાણુઓ જોડાય, એક કરતાં વધારે પરમાણુઓ જોડાય અને શું બનાવશે, અણુ બનાવશે, બરાબર। હવે અહીંયા છે પાણીનો અણુ, જે બે હાઇડ્રોજન છે એ નિશ્ચિત પ્રમાણમાં જોડાય છે ઓક્સિજન સાથે, બરાબર। એવી જ રીતના કાર્બન ડાયોક્સાઇડ છે, બરાબર છે, એવી જ રીતના આપણે મિથેન, બરાબર, કોઈ પણ આવે, કોઈ પણ સંયોજન લઈ શકીએ, બરાબર છે। પછી હવે આ જે સંયોજન છે એ સંયોજનના ઘટકોને આપણે ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકાતા નથી, પરંતુ એને આપણે રાસાયણિક પદ્ધતિઓથી અલગ કરીએ છીએ, બરાબર છે। તો આ ચેપ્ટરની અંદર આપણે અહીંયા સુધી ચલાવ્યું છે, રાઈટ। નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું દ્રવ્યના ગુણધર્મો અને તેનું માપન। થેન્ક યુ।